યાત્રાધામ રણુજા ખાતે જતા યાત્રિકો માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પ શરૂ કર્યા છે, ત્યારે ધાનેરાનું નળેશ્વરી યુવક મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી પદયાત્રીઓને સેવા કરે છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. રાજસ્થાન ખાતે યાત્રાધામ રણુજા આવેલું છે. ત્યાં ભાદરવા મહિનામાં લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી બાબા રામદેવજીના દર્શન કરે છે, ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ચાલતા રામદેવ જાય છે, ત્યારે અમદાવાદથી રામદેવરા સુધી સેવાભાવી લોકો દ્વારા હજારો સેવા કેમ્પ દ્વારા ચાલતા જતા ભક્તોને રહેવા, જમવા, ચા નાસ્તો, દવા સહિતની સેવા આપવામાં આવે છે. ત્યારે ધાનેરાના લવારા ગામ નજીક પણ ધાનેરાના નળેશ્વરી યુવક મંડળના વિનોદભાઈ ચૌધરી, મનોજભાઈ ખત્રી, રજનીભાઈ સુથાર, નિકેશભાઈ પ્રજાપતિ સહિત અનેક યુવાનો દ્વારા છેલ્લા 7 વર્ષથી પદયાત્રીઓને રહેવા, જમવા, ચા નાસ્તા સહિતની અનેક સુવિધા પૂરી પાડે છે, ત્યારે ધાનેરાવાસીઓ પણ આ યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે. સુરેશ ગલચર, ચેડેશ ટીવી, ધાનેરા. રાજસ્થાનના યાત્રાધામ રામદેવરા ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો પેદલ યાત્રા કરી બાબા રામદેવ પીરના દર્શન કરતા હોય છે, ત્યારે ગુજરાતમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો પેદલ યાત્રા કરી રણુજા જતા હોય છે, ત્યારે અનેક વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે અમદાવાદથી લઈ છેક રાજસ્થાન સુધી વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ ધાનેરા તાલુકાના લવારા ગામ પાસે આવેલ નળેશ્વરી યુવક મંડળ દ્વારા પણ એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સતત એક મહિના કરતાં વધુ સમય સુધી આ કેમ્પ કાર્યરત રાખવામાં આવે છે અને રામદેવરા જતા ભક્તોને ચા નાસ્તો તેમજ જમવાની સુવિધા આપવામાં આવે છે. આપણે વાત કરીશું આ કેમ્પના આયોજક જોડે કે ભક્તોને કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે અને કેટલા ભક્તો પ્રસાદનો લાભ લે છે. અહીં અમારે નળેશ્વરી યુવક મંડળ ધાનેરા આયોજિત લવારા કેમ્પ, જે અમે ચા નાસ્તો, જમવાનું, રહેવાનું, નાહવા ધોવાની બધી પૂરી સગવડ આપીએ છીએ અને અસંખ્ય ભક્તો લાભ લે છે અને છેલ્લાથી લગભગ 1.5 મહિનો અમે ચાલુ રાખીએ છીએ અને એવા અસંખ્ય કેમ્પો ધમધમી રહ્યા છે અને લાખો પબ્લિક રામદેવરા દર્શન બાબાના દરબારમાં જાય છે અને બધી સુવિધા મળી રહે એવી અમે બધી સુવિધા પૂરી પાડીએ છીએ. આ હતા નળેશ્વરી યુવક મંડળ કેમ્પના આયોજક વિનોદભાઈ, કે જેમણે જણાવ્યું સતત 1.5 મહિના સુધી તે લોકો માઈ ભક્તોની સેવા કરે છે. સુરેશ ગલચર, ZS TV.